जय हिंद जय भारत। पहले तुमने हमारो परिचय भी दूँ, राजेश पिंडोरिया, आम आदमी पार्टी विधानसभा भूज त्रण उम्मीदवार छू। नामांकन भरू एटले सर्वप्रथम तो सवारे उठी अने मारी जे दैनिक क्रियाकर्म जे करी अने स्वामीनारायण भगवानना दर्शन कर्या मारा कार्यकर्ताओ साथे। दर्शन कर्या पछी कार्यालयथी पगपाळा अपने कलेक्टर ऑफिसे नामांकन पत्र रजू कर्युं। पाटीदारोने त्यारे थई तो હવે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે ભાઈ કઈ પાર્ટી ખરેખર સત્તામાં જોઈએ છીએ, કારણ કે 27 વર્ષથી આજે ભાજપ સરકાર સત્તામાં છે અને પહેલાં કોંગ્રેસ પણ સરકારમાં રહી ચૂકી છે। એટલે આ વખતે જે ભુજ વિધાનસભાના કે ગુજરાતના ઉમેદવારો પ્રત્યે જે લાગણી છે જનતાની એ જબરજસ્ત છે અને આ વખતે 100% આમ આદમી પાર્ટીની સરકાર બને છે। લોકોના મુદ્દાની મહત્ત્વની વાત કરીએ તો અત્યારે બેરોજગારી છે, મહેંગાઈ છે અને લાઇટ પાણી રોડ રસ્તાથી માણસો ત્રસ્ત છે અત્યારે, કારણ કે કોઈ પણ જાતની સુવિધા જનતાને મળતી નથી અને આ જનતાની અંદર જે પૈસા વાપરવાનો હોય એ નેતાઓ ભ્રષ્ટાચાર રૂપી શાસન કરી અને આ પૈસા ખાઈ જાય છે। લોકોને અપીલ કરું છું કે ભાઈ આમ આદમી પાર્ટીની જે વિચારધારા કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને એજ્યુકેશન, હેલ્થ સુવિધા અને કેજરીવાલ સાહેબે જે ગેરંટી આપી છે કે ભાઈ 600 યુનિટ વીજળી ફ્રી, 2 મહિનાની 1 મહિનાની 300 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓ માટે ગેરંટી આપી છે કે ભાઈ 1000 રૂપિયા દર મહિને 1800 રૂપિયા 18 વર્ષથી ઉપરની જે મહિલા હોય ને 1000 રૂપિયા સન્માન રાશિ આપશે અને બેરોજગારી ભથ્થો જે બેરોજગારો છે એમને 3000 રૂપિયા મહિને આપશે। એટલે આ જે અમારા મુદ્દા છે પાર્ટીના એ લઈને અમે વ્યક્તિઓ પાસે મતની માંગણી કરશું। ખાસ કરીને હમણાં વચ્ચે આમ આદમીને જે અમુક કાર્યકરો અધિકારો નારાજ થયા છે, શું કહેશો એ બાબતે? નારાજ કોઈ ક્યારેય પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા થતો નથી, નારાજગી તો થતી હોય પણ અમારા કાર્યકર્તાઓમાં ક્યારે મતભેદ નથી હોતા। એટલે ટૂંકમાં કાર્યકર્તાઓ ક્યારેય નારાજ નથી થતા, હોય છે પાછા પાછા અમારી સાથે જોડાઈ ગયા।